હવે આપણે ફરવા જઈએ તો ત્યાં શોપિંગ કરીએ છીએ. હવે એવામાં જો તમે અમેરિકા ગયા છો ફરવા માટે, અથવા તો પછી તમે ત્યાં રહેવા માટે ગયા છો, અથવા તો તમે તમારો ભણવા માટે ગયા છો, ને તમે કોઈ સારી જગ્યાએ શોપિંગ માટેની જગ્યા શોધી રહ્યા છો, તો હું આજે તમારા બધા માટે એવી ગ્રોસરી સ્ટોરની વાત કરવા જઈશ જ્યાં તમને મળશે બમ્પર ડિસ્કાઉન્ટ, સાથે જ તમને બીજું ત્યાં ઘણું બધું મળી રહેશે. તો આજે આપણે વાત કરીશું અમેરિકામાં ક્યાં શોપિંગ કરી શકાય તેના વિશે, અને ક્યાં તમને બમ્પર ડિસ્કાઉન્ટ મળી શકે તેના વિશે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમેરિકામાં શોપિંગ કરવું હોય એટલે લોકો વોલમાર્ટ કે પછી ક્રોગરમાં જવાનું વધારે પસંદ કરતા હોય છે, કારણ કે ત્યાં ઘણા બધા ગ્રોસરી સ્ટોર છે અને ત્યાં ઘણી બધી સારી એવી વસ્તુઓ મળી રહે છે. પરંતુ ડિસ્કાઉન્ટ અને પ્રાઇઝિંગની દ્રષ્ટિએ હવે માર્કેટિંગમાં તેમના ટોપ કોમ્પિટિટર્સ પણ સામે આવી ગયા છે. પરંતુ આજે આપણે એવા 7 સ્ટોરની વાત કરવાના છે જે વોલમાર્ટ અને ક્રોગરને પણ ઓવરટેક કરીને લોકોની પહેલી પસંદ હવે બની ગયા છે. આયોવામાં 1930માં ઓપન કરવામાં આવેલ આ સ્ટોર્સના લગભગ 300થી વધુ શોપ્સ મિડલ વેસ્ટ અને સાઉથ અમેરિકામાં વિસ્તરેલા છે. અહીં કસ્ટમર્સને બમ્પર ડિસ્કાઉન્ટ મળે છે, એટલું જ નહીં સરળતાથી જે જે વસ્તુઓ જોઈએ તે પણ બધી મળી જાય છે, એટલે લોકો હવે અહીંયા જવાનું વધારે પસંદ કરે છે. ત્યારે હવે બીજા સ્થાન ઉપર આવે છે ફ્રેશ માર્કેટનું નામ, જે 22 રાજ્યોમાં 161 સ્ટોર ધરાવે છે અને કસ્ટમર્સનું પણ ફેવરિટ માનવામાં આવે છે. ત્યારે અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વેરહાઉસ ટાઈપ સુપર માર્કેટ કરતાં ધ ફ્રેશ માર્કેટમાં શોપિંગનો અલગ જ અનુભવ હોય છે. ત્યાર પછી આવે છે ત્રીજા નંબર પર હેઇનેનનું નામ. આ એક ફેમિલી બેઝડ રિજનલ ગ્રોસરી ચેઇન છે. તેના પછી આવે છે ચોથા નંબર પર અમેરિકામાં 1969થી સ્થાપિત થયેલો સ્ટોર, એટલે કે સ્ટોર લિયોનાર્ડ. આ અત્યારે દુનિયાની લાર્જેસ્ટ ડેરી સ્ટોર પ્રોડક્ટના સેલરમાંથી એક બની ગઈ છે, જો કે આમાં સુપરમાર્કેટ સિવાય તમામ ડેરી પ્રોડક્ટ્સ પણ વેચવામાં આવે છે. તેના પછી જો વાત કરવામાં આવે કેલિફોર્નિયાના સૌથી ફેમસ અને રીચ સ્ટોરની, તો તેમાં આવે છે ફેન્સી ગેલ્સન્સનું નામ મોખરે છે. તેના કુલ 25 શોપ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે, જ્યાં કસ્ટમરને શાનદાર બમ્પર ડિસ્કાઉન્ટ મળે છે અને લોકો ત્યાં મજાથી શોપિંગ કરે છે. અમેરિકામાં અલ્દી ફાસ્ટેસ્ટનું ગ્રોવિંગ સુપરમાર્કેટ છે. તેના કુલ આખા દેશમાં જોવા જઈએ તો 2400 જેટલા નાના નાના સ્ટોર્સ છે, જેમાં મોટે ભાગે પ્રાઇવેટ પ્રોડક્ટ્સ પણ હોય છે. તે આગામી 4 વર્ષમાં વધુ 800 મિની સ્ટોર્સ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અને 7મા નંબર પર આવે છે પબ્લિક્સનું નામ, જે પણ આખા અમેરિકામાં 1000થી વધુ સ્ટોર્સ છે. ત્યારે જો વાત કરવામાં આવે અલ્દી ફાસ્ટેસ્ટના ગ્રોવિંગ સુપરમાર્કેટની, તો તેના કુલ આખા દેશમાં જોવા જઈએ તો 2400 જેટલા નાના મોટા સ્ટોર્સ છે, અને તેમાં પણ મોટે ભાગે તમને સારી એવી પ્રોડક્ટ મળી રહે છે. અને આગામી વર્ષમાં તે 800થી વધારે મિની સ્ટોર્સ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ત્યારે આ 7 ગ્રોસરી સ્ટોર અમેરિકામાં તમને સારું એવું બમ્પર ડિસ્કાઉન્ટ આપી શકે છે, અને એટલું જ નહીં તમને જોઈતી દરેક વસ્તુ પણ તમને ત્યાં મળી જાય છે, અને સાથે જ ત્યાં તમને શોપિંગ કરવાની પણ મજા આવે છે. ત્યારે આમાંથી અમુક સ્ટોર એવા છે જ્યાં તમને બધું જ મળી જાય છે. જો તમારે ડેરી પ્રોડક્ટ જોઈતી હોય તો તમે તે સ્ટોરમાં જઈ શકો છો, અથવા તો પછી તમારે કંઈ બીજી વસ્તુ જોઈએ છે ને પ્રોપર તમને ગ્રોસરી જોઈએ છે, તો તેવા પણ ઘણા બધા સ્ટોર્સ છે. અને આટલું જ નહીં, ત્યાં તમને શોપિંગ કરવાની પણ મજા આવે છે. તો ફરી એક વખત એ 7 સ્ટોર પર નજર ફેરવીએ તો સૌથી પહેલાં આવે છે હાઈવે, તેના પછી આવે છે ફ્રેશ માર્કેટ, તેના પછી આવે છે હેઇનેન, પછી આવે છે સ્ટોર લિયોનાર્ડ, ફેન્સી ગેલસેન્સ અને અલ્દી ફાસ્ટેસ અને પબ્લિક. એવા ઘણા બધા સુપરમાર્કેટ ત્યાં આવેલા છે જે તમને અમેરિકામાં પૈસાની સાથે વસ્તુઓમાં પણ ફાયદો અપાવી શકે છે. હવે જો તમે અમેરિકામાં શોપિંગ કરવા જાઓ છો તો પછી આ શોપિંગ સ્ટોરની મુલાકાત જરૂરથી લેજો, અને જો તમને આ જગ્યા કેવી લાગે છે અને ત્યાં તમને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે તે દરેક વસ્તુ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.